નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી અને કર્મચારી એસોસિએશન દ્વારા રાજકોટ ગેમ ઝોનના મૃતકોને ગાંધીનગર ગૃહ ખાતે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રાજકોટમાં ટીઆરવી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે આજે વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી અને કર્મચારી એસોસિએશન દ્વારા રાજકોટ ગેમ ઝોનના મૃતકોને ગાંધીનગર ગૃહ ખાતે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો આ કાંડમાં સપડાયેલા અધિકારીને સજા થાય અને મૃત્યુ પામેલા લોકોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ સાથે નિવૃત્ત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ અને ઓફિસર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં ગેમ ઝોન તથા દિલ્હી નોઈડામાં જે દુર્ઘટના માનવ સર્જિત બનેલ એમાં જે મૃત્યુ થયેલા છે એ તમામ મૃત્યુ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના કુટુંબીજનોને આશ્વાસન મળે, ઈશ્વર એમને શક્તિ આપે, એમના ઉપર જે પહાડ જેવો દુઃખ આવી પડ્યું છે એના સામનો કરવા માટે શક્તિ આપે એના માટે અત્યારે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલ છે. અને આપણા માધ્યમથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને વિનંતી કરીએ કે આ જે કંઈ દુર્ઘટના રાજકોટના સહિત એના પહેલાં બી 6 દુર્ઘટના ગુજરાતમાં બનેલ છે એમાં પણ કોઈ તપાસ દોર ચાલેલો નથી. 5-5 વર્ષ થઈ ગયા છે તથા તપાસનો વિષય શૂન્ય છે. તો એના માટે સ્પેશિયલ હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની નિમણૂક કરે, એક આઈપીએસ અધિકારીની નિમણૂક કરે અને સીઆરપીસી કલમ 173 મુજબ ફેર તપાસ કરે. સાથોસાથ મૃત્યુ પામેલાઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર મળી 1-1 કરોડ રૂપિયાનું અનુદાન આપે અને દરેક ઘરમાંથી 1-1ને સરકારી કાયમી નોકરી આપે એવી અમે સરકાર પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. હું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ એસોસિએશનનો પ્રમુખ છું, કિશોરભાઈ કેસારકર. આ બધો મારા સ્ટાફ છે, સભ્યો છે મારા એસોસિએશન. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.